ભાજપના સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમોને લઈને કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આક્ષેપ કરતા કહ્યું છે ખાનગીકરણ કરવાવાળા સુશાસનની વાતો કરી રહ્યા છે તેમણે કહ્યું છે કે બાર કરોડ લોકોને નોકરી આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ નોકરી આપવાની વાત તો દૂર રહી પરંતુ ચાર કરોડ લોકોને નોકરી પણ છીનવાઈ ગઈ છે ચૌદ કરોડ શ્રમિકો લોકડાઉનમાં પગપાળા પોતાના ઘરે પહોંચ્યા હતા

કવિ હૃદય અને જેમને જાહેર જીવનમાં પણ રાજધર્મ પાલન કરવાની સલાહ આપ્યા પછી પોતાના જ પક્ષના લોકો જેને રાજધર્મ પાલન ન કર્યું હોય અને આજે અટલજીના નામે પોતે સુશાસન દિવસની વાત કરે જે અટલજીની માટે સિત્તેર કરોડમાં બીકી ધોતી એવા સૂત્રો કર્યા અને એ સૂત્રોચ્ચાર વખતે માત્ર અટલ બિહારી વાજપેયીજી કે ભાજપા સાથે સંકળાયેલા નહીં પણ તમામ લોકોને દુઃખ પહોંચે પણ સત્તા માટે આવી થવા માટે જેમને નક્કર ખુશીની દિશા નક્કી કરી લીધી હોય તેવા લોકોએ તે સમયે સિત્તેર કરોડમાં બીકી ધોતી અને આજે સુશાસન દિવસની વાત કરે છે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર બે હજાર એકથી ગુજરાતમાં જેમને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી દીધો હોય એ વાત કરીને એ લોકો આજે સુશાસનની વાત કરે છે વાજપેયીજીના પચીસમી ડિસેમ્બરના જન્મદિવસને સુશાસનની પણ વાજપેયીજી જો જીવિત હત તો તેમને સૌથી મોટું દુઃખ થાય તે પ્રકારનું કામ જેમના પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી બનેલી ભુજની ભૂકંપ પછીની હોસ્પિટલ અદાણી ગૃહને બારોબાર સોંપી દીધી અને કચ્છના નાગરિકોને ભગવાન ભરોસે છોડી દીધા આરોગ્ય સેવામાં અને એ લોકો આજે સુશાસનની વાત કરે છે જે દેશની અંદર બે હજાર ચૌદ પહેલાં ચૂંટણીમાં વચન આપ્યું તો આવક ખેડૂતોની આવક બમણી કરશું અને દર વર્ષે બે કરોડ રોજગાર આપશું એ વાત કરીને સત્તા મેળવનાર ભાજપાના પ્રતિનિધિઓ આજે સુશાસન દિવસે પણ સાચું મત બોલતા દેશમાં દર વર્ષે બે કરોડ એટલે છ વર્ષમાં બાર કરોડ થાય બાર કરોડ નોકરીઓ તો ન મળી પણ ચાર કરોડ કરતાં વધુ રોજગારી છીનવાઈ ગઈ લોકોની એટલું સુંદર શાસન આપ્યું અને છતાં સુશાસનની વાત કરે પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર અને વાત કરે સુશાસનની